नमस्कार दर्शक मित्रों, हॉट टॉपिक में आप सबनું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. હોટ ટોપિકમાં આજે આપણે ચર્ચા કરવાની છે દમીકાંડને લઈને. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા જે દમીકાંડને લઈને પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી, ત્યારબાદ અલગ અલગ જે વાત કરીએ ભાવનગરમાં અલગ અલગ જે પરીક્ષાર્થીઓ છે આ સિવાય જે દમીકાંડમાં સામેલ છે તેવા 36 લોકો વિરુદ્ધ FIR કરવામાં આવી, ગુનો નોંધવામાં આવ્યો અને ત્યારબાદ ધરપકડનો સિલસિલો છે તે ચાલુ છે. સૌથી પહેલાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી, ત્યારબાદ અન્ય બે અને ત્યારબાદ બીજા અન્ય બે, અને ગઈકાલે અન્ય 6 લોકોની ધરપકડ કરવામાં આવી. ટોટલ 14 લોકોની ધરપકડ અત્યાર સુધી કરવામાં આવી છે અને પૂછપરછ પણ ચાલુ છે, આગળ તપાસ પણ ચાલુ છે. ત્યારબાદ એક વિડીયો વાયરલ થયો બિપિન ત્રિવેદીનો, કે જે યુવરાજસિંહના જે નજીકના કહી શકાય તેવા બિપિન ત્રિવેદીનો વિડીયો વાયરલ થયો અને ત્યારબાદ આક્ષેપ લાગ્યો યુવરાજસિંહ પર કે તેમણે પૈસા લીધા છે અમુક નામ ન આપવાની શરતે. ત્યારબાદ SOG એ યુવરાજસિંહને સમન્સ પણ પાઠવ્યું, તેની પહેલાં બિપિન ત્રિવેદીની સાથે પણ પૂછપરછ કરી અને ત્યારબાદ હવે યુવરાજસિંહને સમન્સ પાઠવવામાં આવ્યું છે. આ બીજું સમન્સ યુવરાજસિંહને પાઠવવામાં આવ્યું છે, ત્યારે આજે SOG સમક્ષ યુવરાજસિંહ હાજર થયા છે. પરંતુ SOG સમક્ષ હાજર થયા પહેલાં તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી અને મીડિયાને જે વાત જણાવી અને અનેક ઘટસ્ફોટ છે તે કર્યા, અનેક આરોપો લગાવ્યા અને તેમાં સરકારના જે પૂર્વ મંત્રીઓ છે આ સિવાય પૂર્વ શિક્ષણ મંત્રી છે તમામના માથે તેમણે આક્ષેપો લગાવ્યા કે મને જો સમન્સ પાઠવવામાં આવ્યું છે તો તે તમામને પણ સમન્સ પાઠવવું જોઈએ. અને સાથે તેમણે એવું પણ કહ્યું કે હાલના ગૃહ રાજ્યમંત્રીને તેમણે અનેક પુરાવા પણ આપ્યા છે, પરંતુ છતાં હજી સુધી તેમના વિરુદ્ધ કોઈ પણ કાર્યવાહી છે તે નથી કરવામાં આવી. આ સિવાય બે નામ બીજા પણ તેમણે આપ્યા, અવધેશ પટેલ અને અવિનાશ પટેલ, આ બંનેના નામ પણ આપ્યા અને તેમણે જણાવ્યું કે આ બંને ભાજપના છે તેથી તેમના વિરુદ્ધ હજી સુધી કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવી અને ભાજપનો કેસ મેં નથી પહેરેલો, એના કારણે મને પણ ક્યાંકને ક્યાંક ફસાવવાની કોશિશ થઈ રહી છે. આવા મોટા આક્ષેપ છે તે યુવરાજસિંહ દ્વારા કરવામાં આવ્યા છે. ત્યારે સવાલ ચોક્કસથી બને છે કે શું મોટા માથાઓને બચાવવાનો પ્રયાસ છે તે થઈ રહ્યો છે અને હવે જે આ ઘટસ્ફોટ થયા છે SOG દ્વારા પૂછપરછ પણ કરશે અને યુવરાજસિંહે કહ્યું છે કે SOGને પણ તમામ માહિતી તેઓ આપવાના છે અને હજી પણ અન્ય જે 30 નામો છે તે પણ યુવરાજસિંહ આપવાના છે. ત્યારે હવે આ લડત કે ક્યાંક યુવરાજસિંહને ફસાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે પછી જે આરોપો લાગી રહ્યા છે તેમાં ક્યાંકને ક્યાંક સચ્ચાઈ છે અને જે બીજા અન્ય આરોપો હવે લગાવ્યા છે મંત્રીઓ પર, પૂર્વ શિક્ષણ મંત્રી પર આરોપો લગાવ્યા છે તેમાં કેટલી સચ્ચાઈ છે, અને સાથે જ અસિત વોરાનું નામ અને જેમાં ઘણા બધા જે અધિકારીઓ છે કે જે દમીકાંડને લઈને ઓફિસરો બની ગયા છે, ડૉક્ટર બની ગયા છે, આવા પણ આક્ષેપ છે તે લગાવ્યા છે. ત્યારે આ તમામ બાબત પર આપણે ચર્ચા કરીશું. ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે પ્રશાંતભાઈ ગઢવી, રાજકીય વિશ્લેષક છે, માવજી સરવૈયા છે, GISFના પ્રવક્તા છે ભાવનગરથી, અને સાથે જ રાજન ઠક્કર છે વિદ્યાર્થી આગેવાન. દર્શક મિત્રો, આપણે જણાવી દઉં કે માવજી સરવૈયા GISFના પ્રવક્તા છે. GISF એટલે કે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ, અને તેમાં પણ એક કૌભાંડ આ બહાર આવ્યું છે એટલા માટે તે આપણી સાથે છે કે 1000 જેટલી જે નોકરીઓ છે તેને ક્યાંક ને ક્યાંક વેચવાનો આરોપ લાગ્યો છે. ડમી આ જે નોકરીઓ છે તે વેચવાનો આરોપ લાગ્યો છે અને તેના કારણે માવજીભાઈ આપણી સાથે જોડાયા છે. વધુ એક કાંડ જે ભાવનગરથી જોડાયેલું છે તેના કારણે તેમની પાસેથી આપણે સીધી માહિતી લઈશું. અત્યારે શરૂઆત કરીએ પ્રશાંતભાઈ, આપનાથી શરૂઆત કરીએ. બે અલગ અલગ કૌભાંડ, ડમીકાંડ તો વાત કરીશું આપણે, જે પ્રકારે યુવરાજસિંહે પણ આક્ષેપ કર્યા છે, ઘણા બધા આક્ષેપ કર્યા છે, પૂર્વ શિક્ષણ મંત્રી, પૂર્વ મંત્રીઓ તમામ પર આક્ષેપ કર્યા છે, અને બીજી અન્ય વાત કે જે GISFનું કૌભાંડ બહાર આવ્યું છે તેના અનેક પુરાવા પોલીસને સોંપવામાં આવ્યા છે, એટલે એક બાદ એક કૌભાંડો હવે બહાર આવી રહ્યા છે. આમાં સચ્ચાઈ બહાર આવશે તો આવશે ક્યારે, કારણ કે આરોપો એકબીજા ઉપર અન્ય અન્ય લગાવવા જ આવી રહ્યા છે અને હજી ક્યાંક હજી પણ નવા રેલા આવી શકે છે તેવી શક્યતાઓ આપણે કહી શકીએ છીએ. જો કૌભાંડોની ભરમાર કોઈ પણ સરકાર, કોઈ પણ રાજ્ય, કોઈ પણ દેશમાં રહેવાની છે, એની કેટલી તટસ્થતાથી, નિષ્પક્ષ અને સરકારની મનસાથી તપાસ થાય છે અને તપાસ થકી છેક છેલ્લા વ્યક્તિ સુધી. નાની નાની માછલીઓ આપણે કાયમ વાત કરીએ છીએ, મગરમચ્છ બહાર ફરતા હોય છે, ઘણીવાર ઉપરથી દોરી સંચાર હોય એટલે નીચે પણ બધું પેકેજ તૈયાર કરેલું હોય કે ભાઈ આટલા, આવું કંઈ બી થાય તો આટલા લોકોને આગળ ધરવા, એમના નામ આપવા અથવા એમની ધરપકડ બી થઈ જાય પછી ત્યાંથી બધો મામલો શાંત પાડી દેવો. રહ્યો સવાલ ડમી કાંડનો, હવે આખું એક રિહર્સલ થઈ ગયું એવું કહેવાય કે ડમી પેપર, ડમી માણસ, ડમી માર્કશીટ, ડમી પરિણામ, ડમી PSI, આખી આ ચેન જો પકડાતી હોય અને તેમ છતાં હજી સુધી કોઈ સ્ટ્રિક્ટલી એક્શનમાં ના આવતું હોય, સરકાર તરફથી કોઈ સ્ટ્રિક્ટ
એક્શન લેવામાં આવતી હોય, જે કઈ પુરાવાના આધારિત શંકા જેની ઉપર વ્યક્ત કરવામાં આવી હોય એની નાની અમથી પૂછપરછ, તપાસ તો બહુ પછીની વાત છે એના, કારણ કે જો યુવરાજસિંહ હોય કે ગુજરાત તો કોઈ પણ પુરાવા સાથે સરકાર એની પ્રાથમિક તપાસ કોઈકને સોંપે, એ પછી ગૃહ મંત્રાલયને સોંપે કે પછી જે તે ખાતા લાગતા વળતા ખાતાને સોંપે, તો એ તપાસ સોંપ્યા પછી તપાસ થવી, હવે તપાસ પણ કેવી રીતે, જેમ આખી આખું પકડાય જતા એસઆઈટીની રચના થાય છે, તો શું એ તપાસ કે જે કરી રહ્યા છે એ તપાસ એજન્સી હોય કે કરે છે, કારણ કે એમની ઉપર ભી પછી કોઈ રાજકીય દબાણ આવી જાય છે ત્યારે આ રાજકીય બધું બહાર આવે છે ત્યારે એ બહુ મહત્વનો મુદ્દો છે. અત્યારે કઈ ચર્ચા થઈ રહી છે કે પૂર્વ શિક્ષણ મંત્રી તમામ, કારણ કે મને એટલે જીતુ વૈવી હતા, રમણલાલ વોરા ભી હતા, એટલે મેન હતા, તો એ આખી ભરતી પ્રક્રિયામાં જે જે લોકદાર છે એ લોકોએ એમની ભૂમિકા જવાબદારી પૂર્વક નિભાવી છે કે પછી એમાં કચાશ નહીં, પણ એની કોઈ મંશા રાખી અને કોઈ કામ કરેલું છે, તો આ જે કઈ પુરાવા જે કઈ શક આપેલા છે એના આધારે હવે સરકાર શું કરવા માંગે છે? કારણ કે એમણે કીધું હું ગૃહમંત્રીને આપી દઉં, દર વખતે બીજું યુવરાજસિંહ દર વખતે એવું કહે છે હું ગૃહમંત્રીશ્રીને આપી દઈશ, હું એમને આપી દઈશ, તો એમને આપે છે, લેવાય છે, નથી લેવાતું, આપ્યા પછી એની કોઈ તપાસ થાય છે, એ હજી સુધી આપણી પાસે બહાર નથી આવ્યું. આટલું બધું આપ્યા પછી હવે સરકાર શું કરવા માંગે છે? આઈ થિંક સરકારે ખુલીને બહાર આવવું જોઈએ, સરકારના મંત્રી પ્રવક્તા ખુદ ગૃહમંત્રી તરીકે એમણે બહાર આવીને આની એટલીસ્ટ ખુલાસો કરવો જોઈએ કે અત્યારે શું ચાલી રહ્યું છે, કારણ કે આ વસ્તુ અત્યારે માત્ર મીડિયા પૂરતી સીમિત છે, યુવરાજસિંહ પૂરતી સીમિત છે, અને આપણા જેવા લોકો પૂરતી સીમિત છે. તો હવે મને લાગે છે સમય આવી ગયો છે કે સરકારે પોતે બહાર આવીને આને ખુલાસો કરવો જોઈએ. અત્યારે જે પ્રકારે વાત કરી યુવરાજસિંહે કે પ્રદીપસિંહ જાડેજા દ્વારા જે એસઆઈટીની રચના કરવામાં આવી હતી તે વખતે, ત્યારે તેમણે વિદ્યાર્થી તરીકે એસઆઈટીમાં સ્થાન આપ્યું હતું, પરંતુ અત્યારે જે પેલી પણ એસઆઈટીઓ રચાઈ રહી છે તેમાં સ્થાન નથી અપાયું. પરંતુ સવાલ એ છે કે જે તે વખતે તેમને એસઆઈટીમાં સ્થાન અપાયું હતું તેમાં કેટલા તથ્યો બહાર આવ્યા હતા, અને હવે જે એસઆઈટીની માંગ કરી રહ્યા છે આરોપો તેમની પર પણ લાગી રહ્યા છે. શિવમભાઈ, એ વખતે એકચ્યુઅલી સિચ્યુએશન એવી હતી કે જે તે સમયે યુવરાજસિંહ એસઆઈટી નો હિસ્સો હતા, કારણ કે એ સરકાર માટે એક નવી વસ્તુ હતી. જો કે સરકાર માટે નવી તો હતી જ નહીં, કારણ કે સરકારના મંત્રીઓ અધિકારીઓ બહુ વર્ષોથી આ બધા ડમીકાંડમાં સંડોવાયેલા છે, હું સીધે સીધો આક્ષેપ કરું જ છું. કારણ કે એ વખતે યુવરાજસિંહ પાસે પુરાવા હતા, અને અત્યારે હાલમાં યુવરાજસિંહ એક નામ દીધું અસિત વોરાનું, જે ગૌણ સેવા પસંદગી મંડળના જે પૂર્વ અધ્યક્ષ રહી ચુક્યા છે, બરાબર. એ જે તે સમયે અસિત વોરાને અમે લોકોએ હાથે જઈને પુરાવા આપ્યા હતા કે ભાઈ આ વસ્તુમાં આટલી આટલી ગેરરીતિ થઈ છે બિન સચિવાલય પરીક્ષામાં, તો અસિત વોરાએ કીધું હતું કે હું તપાસ કરીને તમને જણાવીશ. કોઈ પણ જાતની ઉમેદવારો કે વિદ્યાર્થી આગેવાનો સાથે ચર્ચા કર્યા સિવાય એ વખતે અસિત વોરાએ ડાયરેક્ટ એવી જાહેરાત કરી દીધી હતી કે કોઈ પણ પ્રકારની ગેરરીતિ થઈ નથી, એટલે પરીક્ષા રદ કરવામાં નહીં આવે કોઈ પણ જાતની તપાસ વગર. એટલે તમે વિચારો કે પછી આંદોલન કરવું પડ્યું ને યુવરાજસિંહ પાસે પુરાવા હતા એના માટે યુવરાજસિંહને સીટનો હિસ્સો બનાયા, અને પછી જે તે સમયે વિધાનસભામાં તત્કાલીન ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ સ્વીકાર કર્યો હતો કે યોગ્ય પુરાવા મળ્યા છે અને 39 ફરિયાદ નોંધાઈ છે, એના લીધે જઈને પરીક્ષા રદ કરવામાં આવે છે. હવે તમે વિચારો કે ફક્ત ને ફક્ત જો અસિત વોરા ઉપર એ લોકોની ઉપર વિશ્વાસ રાખીને છોડી દીધું હોત તો એ વખતની બિન સચિવાલયની ભરતીમાં કેટલા લોકો ડમી ઉમેદવારો તરીકે, ભૂતિયા ઉમેદવારો તરીકે ઘૂસી ગયા હોત. એટલે એ વખતે યુવરાજસિંહ પાસે પુરાવા હતા, એટલે યુવરાજસિંહને સીટમાં રાખવા જરૂરી હતા. અને એ પછીનો સમયગાળો એવો થયો કે એક બિન સચિવાલય આંદોલન થયું, ગુજરાતના યુવાનોને જાહેર જનતાને ખબર પડી બધી કે ગુજરાતમાં સરકારી પરીક્ષાઓમાં શું ચાલી રહ્યું છે, જે તે દરેક હકીકત હતી એ યુવાનોની ઉમેદવારોની સામે આવી, પ્રેસની સામે આવી, મીડિયા પત્રકારોની સામે આવી, ત્યારે બધાને ખબર પડી કે આટલું શું ચાલી રહ્યું છે. પછી એકચ્યુઅલી સિચ્યુએશન કેવી થઈ કે સરકાર પોતાની જાતને હાથી માનતા હતા અને યુવરાજસિંહને કીડી સમજતા હતા, યુવરાજસિંહ કીડી બનીને હાથીના કાનમાં ઘૂસી ગયા. છેલ્લા 4 વર્ષથી કોઈ પણ પ્રકારની પરીક્ષા હોય તેમાં સરકારને ખબર નથી હોતી, યુવરાજસિંહ પાસે બધી માહિતી આવી જતી હોય છે, અને યુવરાજસિંહે જ્યારે જ્યારે પણ સરકારને માહિતી આપી, ગૃહમંત્રીને માહિતી આપી હોય કે પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી હોય, અભી હાલ પ્રશાંતભાઈએ વાત કરી કે યુવરાજસિંહ જ્યારે વાત કરે છે કે ભાઈ હર્ષભાઈને આપણે અમે લોકો બધા પુરાવા ને બધું આપ્યું, એની તપાસ કેમ નથી થતી, પણ તપાસ એ લોકો નથી કરતા એટલે યુવરાજસિંહે પ્રેસ કોન્ફરન્સની સામે આવીને મીડિયાની સમક્ષ આપવું પડે છે, અને પછી પોલીસ તપાસ કરે છે. યુવરાજસિંહે છેલ્લા 3 વર્ષમાં જે જે માહિતી આપી દરેક માહિતી સાચી પડી છે, બિન સચિવાલય હોય, જુનિયર ક્લાર્ક હોય, હેડ ક્લાર્ક હોય,
છેલ્લે આ ડમી પીએસઆઈ વાળું જે કાંડ હતો, એક એક મહિના સુધી જે પીએસઆઈ ડમી પીએસઆઈ બની ટ્રેનિંગ લીધી તેનો કાંડ હોય, કે છેલ્લે આ ડમી ડિગ્રી વાળો ડમી સર્ટિફિકેટ વાળો ડમી પરીક્ષાર્થીઓનો કાંડ હોય, જેટલા પણ કાંડ આયા દરેક કાંડની માહિતી, દરેક કૌભાંડોની માહિતી યુવરાજસિંહે પ્રેસ અને મીડિયાને વચ્ચે રાખીને સરકાર સુધી પહોંચાડી છે. પછી સરકાર તપાસ કરે છે અને પછી એવી સિચ્યુએશન ક્રિએટ થાય કે સરકારે નીચું જોવાનું થાય છે અને ખરેખર યુવરાજસિંહની વાત સાચી નીકળે છે. હમણાં રિસન્ટલી બુધવારે જે કેબિનેટ મીટિંગ ભરાઈ એમાં મુખ્યમંત્રી પોતે બોલ્યા હતા કે ભાઈ તલાટીનું પેપર ના ફૂટે જોજો, નહીં તો યુવરાજસિંહ માથે ચડી જશે. સરકારને બીક છે, વિદ્યાર્થી આગેવાનોની સરકારને બીક છે કે આથી વર્ષો પહેલા કેવું હતું કે કોઈ સોશિયલ મીડિયા નહોતું, કોઈ બોલવા વાળું નહોતું, એટલે જે લોકોને જેમ કરવું તું એમ કરી શકતા હતા. અરે હું એક વસ્તુ સાબિત નહીં કરી શકું, પણ અત્યારે તમારી ન્યૂઝના માધ્યમથી હું કહું છું કે મેં ભૂતકાળમાં ઘણા ઉમેદવારો મેં એવા જોયા છે કે જે લોકો એસઆરપીની કોન્સ્ટેબલની ટોટલી એક્ઝામ આપી હોય, ઇન્ટરવ્યુ આપવા ગયા હોય અને છેલ્લે જયારે રિઝલ્ટ આવે ત્યારે એ લોકોને ઇન્ટરવ્યુમાં એબસન્ટ બતાવવામાં આવ્યો હોય, પણ એ વખતે એ લોકોની પાસે કોઈ પાવર નતો, સરકારની સામે બોલવાની કોઈ હિંમત નથી, સોશિયલ મીડિયાનો કોઈ પાવર નતો, આ રીતે વિદ્યાર્થી આગેવાનો કોઈ હતા નહીં. એટલે ઘણા બધા ભૂતકાળમાં કાંડ કર્યા ત્યાં સુધી દબાઈ રહ્યું, કોઈ બોલ્યું નહીં ત્યાં સુધી દબાઈ રહ્યું, અને હવે યુવરાજસિંહે બોલવાની શરૂઆત કરી છે એટલે સરકારને હવે એવું છે કે ગમે તેમ કરીને યુવરાજને દબાવો. તમને ખબર છે કે જો કોઈ માણસનું કામ ના બગાડી શકો ને તેનું નામ બગાડી દો, ઓટોમેટિક એનું કામ બગડી જશે. અત્યારે એ સિચ્યુએશન આવી ઉભી રહી છે, એટલે યુવરાજસિંહને ફસાવવાની જ કોશિશ કરવામાં આવી છે. નામ અન્ય જે મોટા નામ આપવામાં આવ્યા છે તેમાં પણ સવાલ છે, તેની વિશે પણ આગળ પ્રશાંતભાઈ આપની પાસે આવું છું. પરંતુ અત્યારે અન્ય કૌભાંડની પણ આપણે માહિતી લઈ લઈએ. માવજીભાઈ, જે જીઆઈએસએફની જે કૌભાંડની વાત છે, આપે પણ કહ્યું કે પુરાવા તમામ રજૂ કરી દેવામાં આવ્યા છે ભાવનગર પોલીસને તમે સોંપી દેવામાં, કયા કયા પુરાવાને, કઈ રીતની ગેરરીતિ, કઈ રીતનું કૌભાંડ છે તે ત્યાં આચરવામાં આવ્યું છે, આપને કયા કયા આક્ષેપો આપે કર્યા છે? એમાં એવું છે કે હું 5/4/2023 ના રોજ માનની ગૃહમંત્રી છે હર્ષ સંઘવી સાહેબ એને મેં અરજી આપી હતી અને મેં ફાઇલ આપી હતી. ફાઇલમાં 200 પાના હતા, એમાં 850 ઓર્ડર હતા. તે 2021 માં જીએસએફ દ્વારા ભરતી જે કરવામાં આવી છે એના નોર્મ્સ છે. એમાં એક્સ આર્મી મેન હોવા જોઈએ, એક્સ પોલીસ મેન હોવા જોઈએ અને એક્સ એસએસબી કે નિવૃત્ત હોમગાર્ડ હોવા જોઈએ. આ એક લાયકાત હતી કે પોલીસ વેઇટિંગ હોવા જોઈએ. આ લાયકાત વગરના લોકોની ભરતી થઈ છે એ પુરાવા સાથે. દાખલા તરીકે હું તમને કહું કે અમે 2 વર્ષ પહેલા માહિતી માંગી હતી હોમગાર્ડ પાસેથી, જે લોકો હોમગાર્ડના ખોટા સર્ટિફિકેટ આપી અને જીએસએફમાં ભરતી જતા. અમે 8 લોકોની માહિતી માંગી હતી હોમગાર્ડ પાસેથી. હોમગાર્ડે કીધું આ લોકો અમારા હોમગાર્ડમાં નથી, તો એ હોમગાર્ડના નિવૃત્તના સર્ટિફિકેટ લઈ આવ્યા. ખોટા સર્ટિફિકેટ કેવા હોય એમ કહું તમને બતાવું. એટલે હોમગાર્ડના જે ખોટા સર્ટિફિકેટો છે એ લઈ આવ્યા. આ સર્ટિફિકેટ ખોટા સર્ટિફિકેટ છે, આમાં ધાવક નંબર નથી અને હોમગાર્ડ અને રાજીનામું મંજૂર કરવાનો અધિકાર જિલ્લા હોમગાર્ડનો છે, આ તાલુકા હોમગાર્ડની થઈ છે. આ જે લોકો છે 3/3 ના ઓર્ડર છે, એ નામ છે ઠાકોર ભાવચંદભાઈ અને પરમાર વિનોદકુમાર. આ બધા આ સાથેના ઓર્ડર સાથે મેં માનનીય ગૃહમંત્રી સાહેબ અને અમારા ચેરમેન આ સંસ્થા જે છે ને એ સાહેબ હું કહું તમને આ બોડી ગવર્નિંગ બોડી છે અને સંસ્થાના ચેરમેન ગૃહ સચિવ એટલે આઈપીએસ અધિકારી છે. આ ગવર્નિંગ બોડીના 6 સભ્યો છે અમારી જીએસએફ એટલે અંડરટેકિંગ ઓફ ગવર્નમેન્ટ ઓફ ગુજરાત. એટલે 2003 માં આ સંસ્થા ગુજરાત સરકારની છે એવું કે નિત્યાનંદ સાહેબે સર્ટિફિકેટ આપેલું છે. હવે અમે જીએસએફમાં જે ભ્રષ્ટાચાર થયો છે એ ખરેખર અધિકારીઓ પણ એમાં સામેલ છે. એક અમારી જીએસએફ ઓફિસના છે સુથાર સાહેબ છે, દિનેશ સુથાર, એમને પૈસા જે લોકો પાસે લીધા છે અને પછી ઓર્ડર આપ્યા છે એના ફોન પે નંબર મેં આપ્યા હતા ત્યાં. આ ગુપ્ત માહિતી છે, ના કેવી જોઈએ તમારે કેવી પડે છે કે આ અમે માનનીય ગૃહમંત્રી સાહેબને આપ્યા છે, ગૃહ સચિવ સાહેબને આપ્યા છે, બરંડા સાહેબને આપ્યા છે. આ જે ભાઈ મેં આપ્યા માહિતી આપ્યા પછી સાહેબ આને મોબાઈલ બંધ કરી દીધો અને આ બેંક એકાઉન્ટ બંધ કરી દીધું. ખરેખર આ બેંક એકાઉન્ટમાં 1 વર્ષમાં 8 લાખ જમા થયા અને જામનગર જે પેલી માહિતી માંગી હતી હાથ ધરાને એમાં સસ્પેન્ડ કર્યા. અમારી ઓફિસે સસ્પેન્ડ કર્યા હોય એને એમ કીધું કે તમે બોગસ છો, તમે જે પ્રમાણપત્રો રજૂ કર્યા છે એ પ્રમાણપત્રો બોગસ અને બનાવટી છે એટલે તમને સસ્પેન્ડ કરવામાં આવે છે. તો કોઈ પણ સરકારી ઓફિસમાં બનાવટી પ્રમાણપત્રો રજૂ કરવા 465, 467, 470 મુજબ ગુનો છે. આ બાબતે મેં અમદાવાદ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ કરી તો ફરિયાદ લેવામાં ન આવી. પછી ભાવનગરમાં હરપાલસિંહ ગોહિલ છે, હરપાલસિંહ ગોહિલ જે રહ્યા એ એમના ભાઈથી માંડીને 7 થી 8 જણા લોકો લેવાયા છે. મેં જયારે કેજરીવાલ સાહેબ અમને કોઈ સાંભળતું નતું ત્યારે કેજરીવાલ સાહેબ જયારે આવ્યા ભાવનગરમાં ત્યારે અમે રજૂઆત કરી હતી એટલે અમારો પ્રશ્ન પૂછક થયો. આખા ગુજરાતમાં ખબર પડી કે જીએસએફ કાક છે. અમારો ધ્યેય કોઈ સરકારને બદનામ કરવાનો નતો અને આમાં જીએસએફમાં જે કૌભાંડ થયું છે એમાં એજન્ડો છે, કોઈ રાજકીય પક્ષ વાળા આમાં છે નહીં.
પરંતુ જે અર્પણ ફી જે છે એ દરેક વ્યક્તિ પાસેથી બધી 2.5 લાખ રૂપિયા લઈ અને જીએસએફમાં પ્રવેશ કરાવતા હતા એનો એક દાખલો આ છે. નરેન્દ્રસિંહ અરવિંદસિંહ ગોહિલ એની જન્મ તારીખ 2000ની સાલ બતાવે છે. તો 2021 મહિના કેટલા વર્ષ થાય? 20 વર્ષ થાય. 20 વર્ષ થાય. જી જી માવજીભાઈ, જી માવજીભાઈ આવો આપની પાસે. જી માવજીભાઈ સમયનો અભાવ છે, આપને પણ રોકવા પડે છે. પરંતુ પ્રશાંતભાઈ બંને કૌભાંડોની આપણે વાત કરી, અત્યારે માવજીભાઈએ પણ અલગ અલગ વાત કરી કે મેં પણ પુરાવા આપી દીધા છે, પરંતુ જે હજી સુધી હવે કાર્યવાહી હવે ક્યારે થશે તે તો આપણને ખબર નથી, પરંતુ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ન લેવામાં આવી. અને હવે બીજું અન્ય યુવરાજસિંહની પણ વાત કરીએ તો અત્યારે તેમણે જે નામ આપ્યા છે પૂર્વ શિક્ષણ મંત્રી, એ પુરાવા જો હતા તો પહેલાં પણ આપી શકતા હતા, પરંતુ હવે જ્યારે SOGનું જ્યારે આવ્યું છે ત્યારબાદ તેમની પર આક્ષેપો લાગ્યા છે, હવે તેઓ નામ આપી રહ્યા છે, આમાં આના મુદ્દે આપનું શું લખેવું છે? મારી ખૂબ તપાસ અને પુરાવાના આધીન કે હું કઈક કરું અને મારી ઉપર બદનક્ષી ના થઈ છે, કારણ કે મારે ખોટા પુરાવા નથી, પાસે કોઈ કન્ક્લુઝન નથી આવતું, ત્યાં સુધી નામ જોગ નથી આપતા. પેપર રિલેટેડ વાત કરે છે, ડમી રિલેટેડ વાત કરે છે. હવે મને એવું લાગે છે ઓવરઓલ સરકારી પદ્ધતિમાં ક્યાંક ભરતી પ્રક્રિયા મને ક્યાંક ને ક્યાંક બધી રીતે વાંધાજનક દેખાઈ રહી છે. એટલે એ ભરતી પ્રક્રિયા આખી પ્રોપર નથી થઈ રહી. ભરતી થાય છે તો ખરાઈ પ્રોપર નથી થઈ રહી, એટલા માટે તો ડમી PSI પણ પકડાણા કે ઓલરેડી ત્યાં જતા રહ્યા અને 1.5 મહિનો તો ટ્રેનિંગ લઈ લીધી. એટલે ક્યાંક સરકાર એની જે પ્રોસેસ કરવી પડે એ પ્રોસેસમાં ઊણી ઉતરી રહી છે. એ પછી પરીક્ષા લેવાની હોય કે ભરતી થયા પછીની વેરિફિકેશન કરવાની હોય, વેરિફિકેશન થયા પછી હાજર કરવાના હોય, હાજર કર્યા પછી ટ્રેનિંગ આપી અને પોસ્ટિંગ આપવાનું હોય, ત્યાં સુધીની આખી પ્રક્રિયામાં ક્યાંક બહુ મોટા ખાંચા છે. જે રીતે GISF ની વાત કરી, નોર્મલી કેવું છે આઉટસોર્સિંગ GISF જેમાં સીધે સીધી સરકાર ડાયરેક્ટ સરકારી ભરતીથી ઇન્વોલ્વ ના હોય, કારણ કે આ બધું છે ને એટલે પબ્લિક સેક્ટર PSU સેમી ગવર્મેન્ટ ટાઈપ જે કહેવાતું હોય છે એમાં ઇઝીમાં ઇઝી વે ભરતી છે. કે એક તો કોન્ટ્રાક્ચ્યુઅલ ટાઈપની ભરતી કરવાની હોય, આ લોકોમાં ફિક્સ પગારની ભરતી કરવાની હોય, એટલે પોતાના મળતિયાને કેવી રીતે ઘુસાડવા એનો એક આખો તખતો તૈયાર થતો હોય છે. હવે આપણે તો કે મને એવું લાગે છે કે આટલા બધા અનુભવ, કારણ કે લગભગ 14 જેટલા પેપર ફૂટ્યા છે 2014 પછી અને બધામાં કૌભાંડ બહાર આવ્યા છે, પણ હજી સુધી તમે સમજો કોઈ મોટી વ્યક્તિ, તમે મને ગણાવો શિવમ કે છેલ્લી 5 ભરતી કૌભાંડના 5 મોટા નામ ગણાવો તમે, કે ભાઈ આમાં ફલાણાનું નામ હતું, આમાં ઢોકળાનું નામ હતું, દરેકમાં પ્રિન્ટિંગ પ્રેસ વાળાનું નામ હોય, હજી સુધી આનું શું થયું? આ ડમી ઉમેદવાર PSI હતો તો PSI પકડાણો, પણ એ અંદર ઘૂસ્યો, માત્ર FIR થઈ, 2-3 PI ને નોર્મલ સસ્પેન્ડ કર્યા, પણ ઉપર કોણ એને નીચે સુધી લઈને આવ્યું એનું નામ હજી સુધી બહાર નથી આવ્યું. કેવી રીતે આખી આ પ્રક્રિયા પૂર્ણ થઈ? કારણ કે આજના જમાનામાં CCTV ફૂટેજ હોય છે. જી બોલો સીઓ. હવે પ્રક્રિયા, હવે કઈ કાર્યવાહી થશે? જે મોટા નામ આપવામાં આવે છે હવે જો ત્યારે મારો અવાજ આવે છે? જી જી આવે છે. હવે આ વધુ પડતા મોટા માથાના નામ આવ્યા છે અત્યારે, અને મને એવું લાગે છે પહેલી વાર કદાચ આટલી આખી આ પ્રક્રિયા અત્યાર સુધીની જોઈ, કારણ કે જે તે વખતે અસિત વોરાને ખાલી પદ પરથી હટાવો એવી માંગણી હતી, એ પછી એમના નામ એવી રીતે નથી આપ્યા કે એ પણ સંડોવાયેલા છે. આજે પહેલી વાર મને લાગે છે કે આટલા મોટા માથાઓના નામ આપવામાં આવ્યા છે, અત્યાર સુધી નામ ક્યારે જાહેર નથી થયા. તો હવે તો સરકારનો લુકઆઉટ છે કે આ તપાસના આધારે એમને પણ કઠેરામાં ઉભા કરવા, એમનો પણ જવાબ લેવો, એમની પાછળ તપાસ સોંપવી કે નહીં. અને હવે આ તો સરકાર ઉપર આવીને અટક્યું છે, બોલ સરકારના કોર્ટમાં છે. યુવરાજસિંહને સમન્સ આવી હતી એનો જવાબ એમણે આપી દીધો છે, એટલે એમણે આમની ઉપર મૂક્યું છે. તો આ બે વચ્ચેની રમત છે. હવે સરકારે નક્કી કરવાનું કે આ યુવરાજસિંહના આપેલા નામ શંકાસ્પદ લાગે ને એમની પાછળ પણ તપાસ સોંપવી, એમના પણ નિવેદનો લેવા, કે પછી બીજી કોઈ રીતે એને ફેરવી તોડવું, એ આગામી સમયમાં આપણને ખબર પડશે. આપવામાં આવ્યા છે મોટા માથાના નામ, હવે યુવરાજસિંહ દ્વારા આપવામાં આવ્યા છે, પરંતુ પુરાવા તો હતા પહેલેથી અને હવે નામ આપવામાં આવ્યા છે. SOGએ બોલાવ્યા ત્યારબાદ એની પહેલાં જે આક્ષેપો લાગ્યા, પરંતુ હવે લાગે છે કે હવે આના પર જે કાર્યવાહી થશે સરકાર દ્વારા. અને એવું કેમ લાગે છે કે ભાજપનો ખેસ પહેર્યો હોય કે ભાજપના સમર્થક હોય તો કોઈને પણ નથી બોલાવવામાં આવ્યા, જેવો આક્ષેપ યુવરાજસિંહ આજે પ્રેસ કોન્ફરન્સમાં પણ કર્યો છે. એ વસ્તુ શિવમભાઈ હું તમને કહું કે જો યુવરાજસિંહ ભાજપમાં હોત ને તો આજે SOG દ્વારા એમને બોલાવવામાં ના આવે હોત, એ વસ્તુ હું તમને શ્યોર કહેવા માંગુ છું. બરાબર. અને પ્લસ હું તમને એક બીજી વાત કહું છું,
કે જે ડમી પીએસઆઈ વાળી જે કાંડની જે વાત નીકળી ને, ડમી પીએસઆઈ માં કરાઈમાં એકચ્યુઅલી એવું છે કે કોઈ મોટું ફંક્શન ના હોય ને ત્યાં સુધી પત્રકારોને પણ એન્ટ્રી નથી મળતી, બહારના કોઈ અનઓથોરાઇઝ વ્યક્તિને એન્ટ્રી નથી મળતી, બરાબર. અરે યાર, 400 જણનું હોય એમાં 401 લોકો ટ્રેનિંગ લેતા હોય તો શું એના એડીઆઈને ખબર નહીં પડી હોય, એના રૂમ બેરેકના કોઈ લોકોને ખબર નહીં પડી હોય? એટલે આટલે સુધી ખાલી એક બે પીએસઆઈને સસ્પેન્ડ કરે, એક બે પીએને સસ્પેન્ડ કરે, એને ત્યાં કોણે મોકલ્યો, કોણે સેટિંગ કરી આપ્યું? શિવમભાઈ, યુવરાજસિંહે નામ આપ્યા, બાકી હું તો છરા જોક જાહેરમાં કહું છું કે મોટા માથાના મોટા અધિકારીઓના અને નેતાઓની સંડોવણી વગર આ વસ્તુ શક્ય જ નથી, આ વસ્તુ પોસિબલ છે જ નહીં. અને બીજી વસ્તુ એ કે નીચેવાળા માણસની તાકાત શું? નીચેવાળા કોઈ માણસની સામાન્ય, ચલો કરાયના કોઈ પટાવાળાની એવી તાકાત હશે કે ભાઈ ડમી પીએસઆઈને મયુર તળવીને અંદર મોકલી શકે? ઉપરથી બધા જોડેલા હોય તો જ થાય, બાકી એના સિવાય આ વસ્તુ ક્યારેય શક્ય નથી. જીતુભાઈ વાઘાણીના જિલ્લામાંથી, ભૂતકાળમાંથી ફોરેસ્ટના પેપરો ફૂટી ચૂક્યા છે, બિન સચિવાલયના પેપરો ફૂટી ચૂક્યા છે, ઘણા બધા પેપરો ફૂટી ચૂક્યા છે, બરાબર. ત્યારે જીતુભાઈને ખબર નથી પડતી કે ભાઈ મારે ત્યાં આગળ જે કોકના વિરુદ્ધમાં મારે ફરિયાદ કરવી પડે? પણ અત્યારે મેઇન વસ્તુ એ છે કે હવે મોટા માથાઓના નામ આવ્યા, અને પ્લસ તમે જે વાત કરી કે કદાચ નામ તો પહેલા બી આપી શકતા હતા, પણ યુવરાજસિંહ અત્યારે હાલમાં પાવરમાં નથી, બરાબર. એટલે જો યુવરાજસિંહ તપાસ કર્યા વગર, પૂરેપૂરી માહિતી ચોકસાઈ કર્યા વગર નામ જાહેર કરે તો યુવરાજસિંહને ઊંધા ફસાવવા માટે બદનક્ષીનો દાવો કરવામાં આવી શકે છે. એટલે બહુ સમજી વિચારીને પગલું ભરવું પડે. એકચ્યુઅલી કેવું છે કે તલવારની ધાર ઉપર ચાલવા જેવું છે, બરાબર. આ બાજુ બી પડી જવાય, આ બાજુ બી પડી જવાય, આપણને પોતાને બી વાગી શકે એવી સિચ્યુએશન છે. એટલે બહુ સાચવી સાચવીને જવું પડે. પણ જયારે હવે એવું થયું કે ભાઈ બહુ મોટા મોટા અપ ટુ એન્ડ ઉપરથી નીચે સુધી આખી આખી કરપ્ટેડ સિસ્ટમ ખોલવા માંડી, કે અત્યાર સુધી એવું હતું કે સરકારી ભરતીના પેપરો ફૂટતા હતા, સરકાર એમાંથી બહાર નહોતી આવી કે ભાઈ ફૂટતા પેપરો કઈ રીતે બચાવવા, બરાબર. સરકાર એમાંથી બહાર નહોતી આવી કે આટલો મોટો ડમી કાંડ આવ્યો. હવે તમે શું એમ માનો છો કે સબ સલામતના દાવા કરતી સરકારના નાક નીચે આટલા મોટા મોટા કાંડ થતા હોય અને સરકાર અને સરકારના અધિકારીઓને ખબર ના હોય? શિવમભાઈ, તમે આ વસ્તુ તમારા માન્યામાં આવે છે કરી શક્ય જ નથી. એટલે હું એ વસ્તુ 100% કહું છું કે જીતો આગાડી પણ હોઈ શકે, અસિત વરા પણ હોઈ શકે, બીજા અધિકારીઓ અને બીજા નેતાઓ પણ હોઈ શકે, બાકી સરકારની સંડોવણી વગર આ વસ્તુ શક્ય નથી. અધિકારીઓની સંડોવણી વગર આટલું મોટું કૌભાંડ જો આચરવામાં આવે તો માનવામાં ના આવે ચોક્કસથી, પરંતુ હવે કાર્યવાહી અને તપાસનો સવાલ છે કે આગળ તપાસ હવે સરકાર ક્યારે કરે છે. આક્ષેપો તો લાગ્યા છે, પુરાવા પણ યુવરાજસિંહ દ્વારા જે રજૂ કરવામાં આવ્યા છે તેમનું જે કહેવું છે. માવજીભાઈ, અંતિમ સવાલ આપને કે હવે તમે ફરિયાદ તો કરી છે ભાવનગર ખાતે, હવે આગળની રણનીતિ કેવી રહેશે? કારણ કે અત્યાર સુધી જે યુવરાજસિંહની વાત પણ અમે કરી ચૂક્યા છીએ, અત્યારે આપે પણ સાંભળી કે યુવરાજસિંહ દ્વારા આટલા બધા પુરાવા રજૂ કરવામાં આવ્યા છે, આપે અત્યારે શરૂઆત કરી છે, આપની શું રણનીતિ રહેશે હવે આગળ? જી માવજીભાઈ, આપની રણનીતિ શું રહેશે હવે આગળ? અવાજ આવે છે? અને મંગળવારે માનનીય ગૃહમંત્રી સાહેબ, તો ગૃહમંત્રી સાહેબ સમય માંગ્યો છે મંગળવારે અમને મળવા માટેનો, અમારા યુનિયન દ્વારા મળવાના છીએ. અને આ બાબતે જો અમને યોગ્ય કાર્યવાહી નહીં થાય, કાર્યવાહી બાહેધરી નહીં આપે, તો અમે 6000 લોકો છીએ જીએસએફમાં નોકરી કરીએ છીએ, એ ભેગા થઈ અને અમે આંદોલનની રણનીતિ કરવાના છીએ. અમે આપને નાનકડો જવાબ, બંને બાજુથી જે પ્રકારે વાત કરીએ તો હવે કૌભાંડ એક બાર આવ્યું છે, ત્યારબાદ હવે આ જીઆઈએસએફ બાર આવ્યું છે, અન્ય પણ કદાચ બહાર આવે, પરંતુ હવે સરકાર આગળ હવે શું કરશે? કારણ કે સરકારના જે અધિકારીઓ નેતાઓના નામ હવે સામે આવ્યા છે, સરકારને ચોક્કસ હવે યોગ્ય કાર્યવાહી કરવી જ પડશે આપને લાગે છે? એટલે આટલા બધા પેપર કૌભાંડ, લીક કૌભાંડ પછી પહેલી વાર સરકારી કોઈ વ્યક્તિઓના નામ બહાર આવ્યા છે, એટલે સરકારે એની પર તપાસ કેમ ની આચારની આદરવી, એ સરકારનો વિષય છે, આઈ થિંક લેવું જોઈએ, તાત્કાલિક તપાસમાં મૂકવું જોઈએ. બીજું, ભરતી પ્રક્રિયામાં કેવી રીતે ટાઈટનેસ લાવી શકાય, કારણ કે હજી પણ પ્રશ્ન પેપરો બહાર છપાવા જાય છે, કોઈ પણ ભરતી હોય તો સેન્ટ્રલાઇઝ અથવા તો આટલા બધા યુનિવર્સિટીના પ્રેસ હોય છે, આપણે યુનિવર્સિટીની અંદર બધું છાપકામ થતું હોય, આપણું આખું છાપકામનું એક અલગ ડિપાર્ટમેન્ટ વિભાગ છે, એમાં કેમ નથી થતું? અને આખી આ પ્રક્રિયામાં ઓનલાઈન પરીક્ષાથી કેમ નથી થતું? અને આ પ્રક્રિયાને અમે તો પહેલા દિવસથી કહે છે તમે બદલી નાખો, એ બદલાતી નથી, એ દિશામાં વિચાર પણ કરવામાં આવતો નથી. એટલે ક્યાંક ને ક્યાંક સરકારની પણ મને એવું લાગે છે કાં તો વ્હીલ ઓછી છે અને કાં એની કોઈ બીજી મજબૂરી છે. આજે નામ ચોક્કસથી અંદરના નેતાઓના નામ જ્યારે આવ્યા છે, આક્ષેપ એમના પર કરવામાં આવ્યા છે, ત્યારે હવે સરકારે યોગ્ય કાર્યવાહી ચોક્કસથી કરવી પડશે. અને જે પ્રકારે કોના કોના નામ હવે આગળ યુવરાજસિંહ આપે છે, કેમકે હજી પણ એસઓજી દ્વારા પૂછપરછ કરશે અને અન્ય નામ પણ યુવરાજસિંહ આપવાના છે, ત્યારે હવે કાર્યવાહી ક્યારે થશે તે તો સવાલ ચોક્કસથી બની જ રહેલો છે. અત્યારે ચર્ચામાં જોડાયા માવજીભાઈ, રાજનભાઈ અને પ્રશાંતભાઈ, ત્રણેયનો આભાર અમારી સાથે આપ જોડાયા તે બદલ. તો દર્શક મિત્રો, હોટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે, ત્યાં સુધી રજા આપશો. જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.